ભાજપના ઉમેદવારો પહોંચ્યા ફોર્મ ભરવા. બાયડ નગરપાલિકાની 6 સીટો પર ફોર્મ ભરવા પહોંચ્યા. બાયડ બસ સ્ટેશનથી નગરપાલિકા સુધી રેલી યોજાઈ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા. ભાજપ શહેર પ્રમુખ સ્નેહલભાઈ પટેલ વોર્ડ નંબર 2 ઉમેદવાર પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોલંકી સહિતના ઉમેદવારોએ ભર્યું ફોર્મ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે બાયડ નગરપાલિકાની 6 સીટો માટે ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારો બાયડ બસ સ્ટેશનથી નગરપાલિકા સુધી રેલી લઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જંગી બહુમતીથી જીત મેળવીશું અને ભાજપનો કેસરિયો લહેરાશે, બાયડમાં વિકાસના કામ થશે, પ્રજાની સાથે હંમેશા રહીશું એવી વાત કરવામાં આવી હતી સ્નેહલભાઈ દ્વારા. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. બાયડ નગરપાલિકાની ઇલેક્શન આવી ગયું છે અને બાયડની જનતા, સર્વ જનતા બાયડ નગરના એક એક વ્યક્તિ એવું બોલ્યું છે કે 24 સીટો ભાજપને આપવાની છે અને બહુમતીથી નગરપાલિકા બનાવવાની છે. પેલા લોકો ઘડીમાં કોંગ્રેસ, ઘડીમાં ભાજપ, ઘડીમાં એનસીપી, સમજ્યા, પક્ષ પલટું લોકો છે. પક્ષ પલટું લોકો બહુમતી ચૂંટાડવાની છે. એમનું કોઈ ચિત્રની અંદર નામ નથી, નથી એનસીપી વાળા, નથી કોંગ્રેસ વાળા, કોઈનું ચિત્રમાં નામ નથી. અને ભાજપ બહુમતીથી જીતાડશે. મોદી સાહેબે ઘરનું ઘર આપ્યું છે, લોકોને 2000 રૂપિયા ખાતામાં ખેડૂતોને નાખ્યા છે, અન્ય સબસિડીઓ પણ ચૂકવી છે. બહુ 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 બહુમતીથી, ખૂબ બહુમતીથી લોકો જીતાડવાના છે. એ લોકોએ કોંગ્રેસનું નામ નિશાન માંથી દેવાનું છે અને ભાજપનો વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટી બાયડ નગરપાલિકાના ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાની કારકિર્દી ઉપર ચાલુ છે અને જે પ્રમાણે જનતાનો માહોલ છે, જે પ્રમાણે છેલ્લા એક કલાકથી માહોલ આપ સૌ જોઈ રહ્યા છો, એ પ્રમાણે જનતાની પૂરેપૂરી બહુમતી ભારતીય જનતા પાર્ટી જોડે છે અને આ વખતે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બાયડમાં બનશે તેવું દેખાઈ રહ્યું છે. બાયડ નગરપાલિકા 6 વોર્ડ છે, 6 વોર્ડનો ભારતીય જનતા પાર્ટીને 24 સીટ મળી માટે અમે મતદારો હાથે રહી અને ઉમેદવારોને જીતાડવા માટે તૈયાર છીએ. પણ અમારા વોર્ડ નંબર 2 ની અંદર કેટલું કામ પાસ થયેલું આ લોકોએ કર્યું નથી, એના કારણે અમે થોડા જે છીએ એટલે મને ભાજપ સરકાર કામ કરી લે એટલા માટે અમે એમના જોડે રહી અને એમને જીતાડવા માટે તૈયાર છીએ. બરોબર. બાયડ નગરપાલિકાની 28 તારીખે ઇલેક્શન છે, મારું મતદાન છે 28 તારીખે. આજે ભારતીય જનતા પાર્ટીના અમે 24 ઉમેદવાર વત્તા 24 ડમી 48 ઉમેદવારો આજરોજ અહીં નગરપાલિકા કચેરીએ ફોર્મ ભર્યું છે. બાયડમાં મૂળ સમસ્યા એવી છે કે ભાઈ નગરપાલિકાનો વહીવટ અત્યાર સુધી વિરોધ પક્ષના હાથમાં હતો, ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી. તો આ વખતે મતદારો અને અમે ઉમેદવારો એવું મન બનાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવી અને બાયડમાં રામ રાજ્યની સ્થાપના કરવાની છે અને બાયડમાં દમનું ધાકનું જે રાજકારણ છે એને જળમૂળમાંથી, પાયામાંથી ઉખેડી નાખવાનું છે. માટે બાયડ નગરના તમામ મતદાર ભાઈઓ બિલકુલ ખડેપગે તૈયાર છીએ અને 3 મહિનાની 2 તારીખે અમારો ભગવો કેસરિયો લહેરાશે બાયડમાં. નગરપાલિકા અમારી બમ્પર મેજોરિટીથી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને 24 સીટો અમે જીતીશું એવું હું વિશ્વાસથી કહું છું. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલી છું અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલી છું. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ આપી અને તો એના માટે હું આભાર વ્યક્ત કરું છું. અને આ વખતે પ્રજાનો રોષ પણ બહુ સરસ છે, એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારે જીતવાની શક્યતાઓ વધારે છે અને 24 સીટ આપણા હિસ્સામાં આવી શકે એમ છે. તો કોંગ્રેસ પાર્ટી કદાચ નિષ્ફળ થઈ શકે એમ છે. તો પ્રજાને પણ હું વિનંતી કરું છું કે તે આપણે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં અવશ્ય રીતે હાજર રહે અને આભાર. બાયડ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર છે સ્નેહલભાઈ પટેલ, એમની સાથે ચર્ચા કરીશું કે આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે એમની. ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા એવી છે કે જેમ બાયડ નગરનો સર્વાંગી વિકાસ કરવો છે, બાયડ નગરની પ્રજાને સારી સુવિધાઓ આપવી છે અને બાયડમાં અમર ખીલે અને દરેક મતદારોને સારા કામ મળે, વિકાસના કામ મળે એવી અમારી અગ્રીમતા છે, એવી અમારી પ્રાયોરિટી છે. 24 ઉમેદવાર ભાજપના છે જે સ્નેહલભાઈની પેનલમાંથી છે અને જે પેનલ છે જે આખી 24 વ્યક્તિઓની જે ઉમેદવારો છે એમનું
સાથ અને સહકાર સ્નેહલભાઈની સાથે છે એવું કહી રહ્યા છે સ્નેહલભાઈ, એમના વિશે શું કહેશે? બસ ચોક્કસથી 24 ઉમેદવારોનો સાથ છે, પાર્ટીએ 24 ઉમેદવારો મેન્ડેટ આપી અને પાર્ટીએ લોકો જવાબદારી મૂકી છે, ટિકિટો આપી છે, તો ચોક્કસથી બાયડનગરની પ્રજા અમારી સાથે છે, અમારા 24 ઉમેદવારો જીતાડશે અને અમે ચોક્કસ વિશ્વાસપૂર્ણ કહીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત અને ડર મુક્ત દમ મુક્ત કોઈપણ જાતનો ડર દમ એવી ભાષાનો ઉપયોગ કર્યા વગર અમે સારી રીતે ખૂબ સુંદર રીતે નગરનો વિકાસ કરીશું, સારામાં સારું શાસન આપીશું એવું પૂરો આત્મવિશ્વાસ સાથે કહું છું અને મારી આખી ટીમ વતીથી હું આ એક બાંહેધરી પણ આપું છું. સ્નેહલભાઈ પટેલ કહી રહ્યા છે, જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે એક આપણે ઉમેદવાર છે એમની સાથે ચર્ચા કરીશું કે શું આગામી દિવસમાં ભાજપ કેસરીઓ લહેરાશે ત્યારે તમને કેવું લાગે છે? મારા વાઇફ વીણાબેન રમણભાઈ પટેલ અંબિકા નગર વોર્ડ નંબર 5 ઉમેદવારી કરી છે, બીજેપીએ પાર્ટી ટિકિટ આપી એનો બહુ ગર્વપૂર્વક આભાર માનું છું અને સ્નેહલભાઈએ જે વાત કરી એ મુજબ 24 જીતવાનું છે. પેલા લોકો ખેતરમાં બોલાવું છે એ ખેતરમાં નહીં બોલાવીએ નહીં નહીં અને એક કર્મચારી વધારો રાખી કોઈ પણ અરજી હશે એ અરજી એમના ઘરે જવાબ આપીશું અને એમનું દોડધામ નહીં કરાવીશું. 10-10% ખડા છે, 20-20% ખડા છે એવું કરીશું નહીં અને બહુ મતે 24 સીટો ભાજપને જીતવાની છે એ 5મા વોર્ડથી હું જાહેર કરું છું અને દરેક 6 વોર્ડ એ 24 સીટેથી જીતશે. ભારત માતા કી જય. HBN TV News 0 Chief Arvalli Satish Solanki.